દર્શક મિત્રો, હું સુનિલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા એસઓજી પોલીસે પરપ્રાંતીય રાજ્યના હથિયાર પરવાના સાથે સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ. સિંગલ બેરલ ગન અને 12 બોમ્બના કારતૂસ કબજે કરી હાથ ધરી વધુ કાર્યવાહી. અગાઉ 4 વખત ઝડપાયેલા રીડા ચોરને ઝડપી પાડતી વડોદરા એસઓજી પોલીસ મોટરસાયકલ અને ચોરીના કોપરવાળ કબજે કરી હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. પ્રાંતિજના સોનાસણ ખાતે યોજાયો 68મો વન મહોત્સવ. વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. આજના મુખ્ય સમાચાર હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા 37 વર્ષથી બહુચરાજીથી પવિત્ર યાત્રાધામ વીરપુર સુધી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર યાત્રાધામ વીરપુરમાં છેલ્લા 37 વર્ષથી બહુચરાજીથી નરેશભાઈ ઠક્કર તથા 150-200 માણસોના સંઘ સાથે દર વર્ષે વીરપુર બાપાના દર્શન માટે પધારે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ છેક બહુચરાજીથી વીરપુર પગપાળા સંઘ લઈ આજરોજ આવી પહોંચ્યા હતા. નરેશભાઈ ઠક્કર એક સેવાભાવી અને જલારામ બાપામાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે. તેમની સાથે એક દિવ્યાંગ વ્યક્તિ પણ છે જે હાલી ચાલી નથી શકતા, છતાં પણ તેઓ આ સંઘમાં જોડાયા હતા. વીરપુર ગામ આવી પહોંચેલા સંઘના લોકો દ્વારા વાજતે ગાજતે જલારામ બાપાની આરતી અને જય જયકાર સાથે આવી પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે 68મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોનાસણ ખાતે આવેલ સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ખાતે 68મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન, સામાજિક વનીકરણ અધિકારી, પરિક્ષેત્ર વન અધિકારી તેમજ તાલુકા પ્રમુખ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલય સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત શાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વૃક્ષોની વાવણી કરવા, પર્યાવરણને બચાવવા અને વધુ ને વધુ વૃક્ષો વાવવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું. કેબલ ચોરીના અગાઉ 4 ગુનામાં ઝડપાયેલ રીટા આરોપીને વડોદરાની એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. એસઓજીના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચોરીના કોપર વાયર બાઇક પર લઈ વેચવા નીકળેલ દિનેશ ઉર્ફે બદલુ પટેલ રહે રંગ અવધૂત સોસાયટી જેપી રોડને કોપરના વાયર, હેક્સો બ્લેડ અને બાઇક વડે કુલ 52,250નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા એસઓજી પોલીસની ટીમે પરપ્રાંતીય હથિયાર પરવાના સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી. મુંજ મહુડા સિલ્વર આર્કિટેક્ટ અપાર્ટમેન્ટ ખાતે ગનમેન તરીકે નોકરી કરતો સુરેશસિંહ રાજપૂત પાસે ગુજરાત રાજ્યનો પરવાનો મળી ન આવતા પોલીસે સિંગલ વેસ્ટ ગન તથા 12 બોમ્બના જીવતા કારતૂસ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓવરઓલ પ્રાઇઝ સેરનીસ સંસ્થા ગાંધર્વ કલા કેન્દ્રને ઇનામ પ્રાપ્ત થયું હતું. જ્યારે 2 કેટેગરી પૈકી પ્રાચીન ગરબાની સ્પર્ધામાં શહેરની ગાંધર્વ કલા કેન્દ્ર પ્રથમ, બ્રહ્માશક્તિ જાગૃતિ મંચ દ્વિતીય તથા સ્પંદન કલા વૃદ્ધ તૃતીય સ્થાન પર આવી હતી. અર્વાચીન ગરબાની સ્પર્ધામાં ગાંધર્વ કલા કેન્દ્ર પ્રથમ,
સ્પંદન કલાવૃંદ દ્વિતીય તથા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તૃતીય સ્થાને આવી હતી. સ્પર્ધાના નિર્ણાયક જ્યોતિકા બહેને જણાવ્યું હતું કે ગરબા રમતા રમતા ગરબો ગાવામાં પણ સુરેલાપણું દાખવ્યું હતું. તે સ્પર્ધકો પ્રથમ થી ત્રીજા ક્રમાંકમાં આવ્યા હતા. ઉપરાંત રચના તરીકે કેટલીક પ્રસ્તુતિઓ સાંભળવામાં સારી લાગી તેવી હતી, પરંતુ તેમાં ગરબાનું સાતત્ય જળવાયું ન હતું. સ્પર્ધકો ક્રિએટિવ કરવાની લાઈનમાં ગરબાના સાતત્યને ભૂલી જઈ રહ્યા છે. ગરબા સ્પર્ધા પૂરી થાય એનું ઇનામ વિતરણ થાય ત્યારબાદ ગણેશ ઉત્સવની સ્પર્ધાનું પણ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આજે જ કરવાનું છે. સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શકુંતલાબેન મહેતા, પક્ષના નેતા નિલેશભાઈ, દંડક શકુંતલાબેન, મંચ ઉપર ઉપસ્થિત સર્વે કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, મારી સામે ઉપસ્થિત ગરબાની ગરિમાને જાળવનાર બધા ખેલૈયાઓ અને એમના સર્વે પરિવારજનો, મિત્રો, કદાચ મેં મારા ઉદઘાટન કાર્યક્રમ વખતે પણ કહ્યું હતું કે આ રોક શો, પોપ શો અને ફેશન શો ના સમયમાં પણ ગરબાને જીવંત રાખવાનું કામ આ કલા નગરી કરી રહી છે. જ્યારે નાનપણથી બાળકને ડાન્સિંગ ના કોચિંગ ક્લાસ માં લઈ જવામાં આવતું હોય, નાનપણથી બાળકની અંદર એ પ્રકારના વેસ્ટર્ન ડાન્સના બીજ રોપણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, એવા સમયે એક બાજુ વેસ્ટર્ન ડાન્સ ચાલતો હોય અને એક બાજુ ગરબા ચાલતા હોય, કોઈએ ખૂબ સારી સરખામણી કરી છે, કોઈએ ખૂબ સારું કહ્યું છે કે તમે બોટલનું દૂધ પીવો અને માનું દૂધ પીવો, આટલો ફરક છે. જેથી કરીને ગણેશ ઉત્સવ ના અમારા મંડળો બહાર ઉભા છે એ અંતર જગ્યા લઈ શકે, અને એટલા માટે આ ગરબાના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમમાં જે જે ટીમો વિજેતા બની છે ગાંધીનગર ગૃહમાં વિજેતા થનારા ગણેશ સ્પર્ધકોને મેયર ભરત ડાંગરના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ સ્વચ્છતા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના ધોરણે એનાયત કરાયા હતા. વિજેતા કૃષ્ણશ્રી યુવક મંડળ કૃષ્ણશ્રી વડોદરા.
ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. સાર્વજનિક ગણેશ મંડળની સ્વચ્છતા સ્પર્ધાના એનામિત્ર કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ડેપ્યુટી મેયર રમેશભાઈ, આદરણીય મ્યુનિસિપલ કમિશનર મોરબી નાકાવાલાજી, પક્ષબેન, શિક્ષણ સમિતિના અધ્યક્ષ મીનાબા પરમાર મંચ ઉપર ઉપસ્થિત. એ બે ત્રણ શહેરોની અંદર સમગ્ર દેશમાં ઉજવાતો હશે અને જે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાતો હોય તો એ વડોદરા શહેર છે. અને આ સૌ સયાલીઓ ગાયકવાડની નગરીની અંદર જ્યારે ગણેશ ઉત્સવની વાત કરીએ ત્યારે મિત્રો શા માટે ઉત્સવ સાર્વજનિક કરવો પડ્યો? નગરજનોને લોકોને શેષ આઝાદ બને દેશને સ્વતંત્ર બનાવવા માટે થઈને ક્રાંતિ વિરોધ દ્વારા કરવામાં આવતા હતા. કોર્પોરેશનના તંત્ર દ્વારા જે કઈ કરવાનું હોય નવા 800 સફાઈ સેવક મળશે. ઉના તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા સોનુ ડાંગરના વિરોધમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે અને તે તમામ ઇસ્લામ ધર્મના માનનારા અને પૈગંબર સાહેબના ઉપદેશનું ચુસ્તપણે પાલન કરનારા છે. રાજકોટ મુકામે રહેતા સોનુ ડાંગર મહિલા કે જેની સામે દારૂ તેમજ ગેરકાયદેસર હથિયારના ખંડણીઓના ગુના દાખલ છે, તેણે 9 સપ્ટેમ્બર 2017ના મોબાઇલ વોટ્સએપ ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ કરી હતી, જેમાં ઇસ્લામ ધર્મના પવિત્ર પુરુષ વિશે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં ઉના મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સેવા સદનમાં છેલ્લા 20-30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા કર્મચારીની કાયમી નિમણૂક કરતા કર્મચારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. કુલ 29 કર્મચારીઓમાં 4 મૃત્યુ થતા તેમજ 1 રિટાયર તેમજ 2 કર્મચારીઓને કારણોસર છૂટા કરાતા કુલ 22 કર્મચારીઓમાંથી હાલમાં ફરજ બજાવતા 16 કર્મચારીઓને નામદાર કોર્ટના હુકમના આધારે ગુજરાત સરકારે કાયમી કરવાનો હુકમ કર્યો હતો. નગર સેવા સદનના અગાઉ તેમજ હાલના સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કરી કર્મચારીઓના હિતમાં પગલાં લઈ 7 સહકાર આપ્યો હતો અને કાયમી નિમણૂક પામેલા કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર નગર સેવા સદનના તમામ કર્મચારીઓ અને મારા નગરપાલિકાની મારી સભ્યોની ટીમ માટે બહુ આનંદની વાત છે. પાછલા 25-30 વર્ષથી મારા છોટાઉદેપુરના કર્મચારીઓ રોજગદાર તરીકે નોકરી બજાવતા હતા, તેઓને કોર્ટ કેસ કરી તેઓએ પોતાના ભવિષ્ય માટે ન્યાય માંગ્યો હતો. આજે એટલા સમયની રાહનો આજે અંત આવી ગયો છે. છોટાઉદેપુરના 16 જેટલા કર્મચારીઓ જેઓ રોજમદારના બદલે હવે કાયમી થઈ ગયા છે અને તેઓને સરકારશ્રી પ્રમાણે જેટલા પણ સવલતો મળવાની હોય, જેટલા પણ એલાઉન્સીસો મળવાના છે તેઓને મળશે. મારી સમગ્ર નગરપાલિકાની તમામ સભ્યોની મારી ટીમે અમે સૌએ સર્વાંગી મતે તેઓ માટે પ્રયાસ કર્યો હતો અને આજે એ પ્રયાસથી તેઓની જીત થઈ છે. અને આજે અમારા છોટાઉદેપુર નગર સેવા સદનમાં આ તમામ કર્મચારીઓને અમે અભિનંદન પાઠવીએ છીએ અને સૌ મારી નગરપાલિકા ટીમને અમે આભાર માનીએ છીએ અને આવનાર ભવિષ્ય એમનું સારું નીવડે, પ્રગતિમય થાય એવી ભગવાનને અમારી પ્રાર્થના. ધોરાજીમાં ચાલતા રોડ રસ્તાના કામોનું કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધોરાજીના બિસ્માર રોડ રસ્તાના મામલે લોકોમાં પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે ધોરાજી ખાતે આવીને નગરપાલિકાના તંત્રવાહકોની હાજરીમાં રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અને કનેક્શનોના સફાઈ સહિતની કામગીરી શરૂ કરવા તાકીદ કરી છે. તાત્કાલિક રોડ રસ્તાના પ્રશ્નો હલ કરવા કડક સૂચનો કરાયા હતા અને પ્રાંત કચેરીએ મીટિંગમાં કોન્ટ્રાક્ટરોના ઉધડા લીધા હતા. બેદરકારી દાખવનાર સામે કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ચીફ ઓફિસરને પણ ખખડાવી નાખ્યા હતા. સરકારી ઘટનાથી આજે માનનીય કલેક્ટર સાહેબે ધોરાજીની વિઝિટ લીધી હતી. આજની વિઝિટનો મેઇન હેતુ હતો જે ગઈ 11 તારીખે મિટિંગ લીધી હતી ત્યાર પછી કેટલી પ્રગતિ થઈ એટલે અને લોકોની જે રજૂઆત હતી એ પણ આજે સાંભળી હતી. મધરમ કન્સ્ટ્રક્શનના ક્યાં ક્યાં કામ ચાલુ છે એની વિઝિટ લીધી અને તેનો પેવર પ્લાન્ટ ચાલુ નહોતો એટલે એના માટે ખાસ કરીને એને નોટિસ આપવા માટે પણ સૂચના આપી છે અને પોલીસને નિવેદન લેવા માટે પણ જાણ કરી છે કે જો હવે ચાલુ નહીં થાય ટાઈમસર અને લોકોને હાડમારી પડશે તો ક્રિમિનલ પહેલાં પ્રમાણે તમારી સામે પગલાં કેમ ન લેવા એની નોટિસ ઇસ્યુ કરવા માટે સૂચના આપી છે. બીજા RNB સ્ટેટના કોન્ટ્રાક્ટર બંને કોન્ટ્રાક્ટરે એના જે પેવર પ્લાન્ટ ચાલુ કરીને જે રોડ બનાવવાના હતા તો એણે 3 દિવસ ચાલુ કરવા જે હજી નથી કર્યા એટલે એને નોટિસ આપવાનું કહ્યું છે. ઉપલેટા શહેરની કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2017નું આયોજન કરવામાં આવ્યું હતું. GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને BRC ભવન ઉપલેટા દ્વારા જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન પર્યાવરણ 2017 યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ જિલ્લામાંથી જુદી જુદી 55 શાળાઓમાંથી બાળ વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકો અને સહાયક ગુરુજનોને શહેરના દાતાશ્રીઓ તરફથી પ્રોત્સાહક ઇનામો આપવા માટે અદ્ભુત સહયોગ સાંપડ્યો હતો. શનિવાર બપોર સુધી ચાલુ રહેનાર આ પ્રદર્શનમાં આજના પ્રથમ દિવસે વિવિધ તાલુકાના કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા કક્ષાના છે એમાં મહેમાનો ઉપસ્થિત છે અને આપણા ઉપલેટા ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ અને BRC ભવન રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાનું જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન પ્રદર્શનનું આજે ઉદ્ઘાટન થયેલ છે. માનનીય શ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને નગર પંચાયતના પ્રમુખશ્રી બંને આજે ઉદ્ઘાટક અને અધ્યક્ષ તરીકે હાજરી આપી અને કાર્યક્રમને દીપાવેલ છે. ઉપલેટાની અમારી BRC ટીપીઓ અને તમામ ટીમે ખૂબ સરસ રીતે કામ પૂરું પાડ્યું છે. આખા જિલ્લાની અંદરથી બધા બાળકો બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે. હું એમ માનું છું કે વિજ્ઞાન છે એ ભારતના આગળ પડતા વધારે પડતા ભવિષ્યના ઘડતર માટેનો પાયો છે. આ બાળ વૈજ્ઞાનિકોને આજે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પડે તો તેઓ ભવિષ્યની અંદર એક સારા વૈજ્ઞાનિક બની અને વિશ્વની અંદર આપણા ભારત દેશનું નામ રોશન કરી શકે એમ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈ ખાતે નવસર્જન યુવા રોજગાર અભિયાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈની વડોદરી ભાગોળ ખાતે નવસર્જન યુવા રોજગાર અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ કોંગ્રેસ અને ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણી નજીક હોય વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગાર યુવાનોને જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી માસિક બેરોજગારી ભથ્થું ધોરણ 12ના વિદ્યાર્થી માટે 3000, ગ્રેજ્યુએટ વિદ્યાર્થી માટે 3500 રૂપિયા, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી માટે 4000 રૂપિયા અને જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ પ્રમાણે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરાઈ હતી. આ યોજના માટે ફોર્મ ભરવા માટેના બૂથનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બૂથ ઉપર ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મમાં આપેલા ટોલ ફ્રી નંબર 352 રજીસ્ટ્રેશન કેવી રીતે થાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગુજરાતની કલ્પના સાથે કોંગ્રેસ પક્ષ ગુજરાતના વિકાસને એક નવી દિશા આપવાના નિશ્ચય સાથે આગળ વધી રહ્યો છે. એના ભાગરૂપે આજે યુવા રોજગાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં 30 લાખ યુવાનો બેરોજગાર છે અને ભારતીય જનતા પક્ષની સરકારના અનેક વચનો પછી પણ એમને રોજગારી મળતી નથી. કોંગ્રેસ પક્ષ આ તમામ યુવાનોને
રોજગારી આપવાના સંકલ્પ સાથે એક કાર્યબદ્ધ રીતે કામ કરવા માંગે છે. આજે ગુજરાતમાં 7.5 લાખ જેટલી સરકારી અને અર્ધ સરકારી જગ્યાઓ ખાલી છે. પ્રાઇવેટ સેક્ટરની અંદર ગુજરાતીઓની ભરતીના નિયમો 90 મૂકી અને કામ કરી રહેવામાં આવી રહ્યું છે. એની સામે સરકાર નિષ્ક્રિય છે અને સ્વરોજગાર માટે યુવાનોને પૂરતી તક ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. આ બધા સંજોગોમાં આ યુવા રોજગાર અભિયાન દ્વારા બેરોજગાર યુવાનોની નોંધણી કરી એમને રોજગારની સમયબદ્ધ રીતે તક પૂરી પાડવાનું કોંગ્રેસ પક્ષ વચન આપે છે. અને જ્યાં સુધી રોજગારી ન આપી શકાય ત્યાં સુધી બેરોજગારી ભથ્થું આપવું, 12 પાસને 3,000 રૂપિયા, ગ્રેજ્યુએટ થયેલા યુવાનને 3,500 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનને 4,000 રૂપિયા સુધીનું ભથ્થું આપી યુવાનોના હાથમાં તાકાત આપવી અને યુવાનોને તાકાતવર બનાવી નવસર્જન ગુજરાતની દિશામાં આગળ વધવાના નિશ્ચય સાથે કોંગ્રેસ પક્ષ કામ કરી રહી છે અને આજે આ યુવા રોજગાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા એસઓજી પોલીસે પરપ્રાંતીય રાજ્યના હથિયાર પરવાના સાથે સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ. સિંગલ બેરલ ગન અને 12 બોમ્બના કારતૂસ કબજે કરી હાથ ધરી વધુ કાર્યવાહી. અગાઉ 4 વખત ઝડપાયેલા રીટા ચોરને ઝડપી પાડતી વડોદરા એસઓજી પોલીસ. મોટરસાયકલ અને ચોરીના કોપરવાર કબજે કરી હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. પ્રાંતિજના સોનાસણ ખાતે યોજાયો 68મો વન મહોત્સવ. વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળા પ્રાંગણમાં કરાયું વૃક્ષારોપણ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. જય 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 જય.